नमस्कार निर्माण न्यूज साथ हूँ છું યજ્ઞ જોયા આજના વિગતવાર સમાચાર તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ મરસ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈને આજે પત્રકાર પરિષદ કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તેણે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પણ પૂછે છે. ત્યારે મારી 13 વર્ષની અને 37 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટેના પ્રયત્ન પણ કરવામાં આવે છે. મારા વિરોધીઓને વિવાદોમાં જ રસ છે. મારે હજી પણ ત્રીજા લગ્ન કરવાના છે. હું મારા છૂટાછેડાની રાહ જોઈ રહ્યો છું. આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો જોઈએ. આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે. એમ કહેવાય કે 30 વર્ષનું જાહેર જીવન અને આ જાહેર જીવનમાં ક્યાંય ભ્રષ્ટાચારની વાત નહીં, કોઈ પૈસાના લેવડ દેવડની વાત નહીં, કોઈ તકરારની વાત નહીં, કોઈ એવા કારણની વાત નહીં. કોઈની સામે તો કેસ થયા હોય, પોલીસ કેસ થયા હોય એવી કોઈ વાત નહીં. અને અચાનક ખાસ કરીને ચૂંટણીનો સમય આવે, ઇલેક્શન્સ આવે ત્યારે કંઈ નવું શરૂઆત થઈ જાય. રામ મંદિરની વાત કરીએ કે કોઈએ કીધું ભરતભાઈ આવું બોલ્યા, આખું વિડીયો જોવે, એની પાછળનો આશય જોવે. જાહેર જીવનમાં આવ્યો ત્યારે રામનું મંદિર બંધાય તો ભરતને આનંદ થાય કે ના થાય એવું 25 વર્ષથી હું કહેતો આવ્યો છું. કદાચ પેલા બીજા મિત્રોએ સાંભળ્યું પણ નહીં હોય. અને રામ ક્ષત્રિય અમે એના ઔષધ. આ દેશના હિન્દુ મંદિરોને બચાવવા માટે ક્ષત્રિયોએ પોતાની જાતના બલિદાન આપ્યા, બનાવ્યા પણ ક્ષત્રિયોએ, એનું રક્ષણ પણ કર્યું. અને એનું કરવાના અમારી દિશા સૂચન તો એટલી જ કે રામ મંદિરનામાં સૌની ભાગીદારી છે, પણ એ ભાગીદારીમાં જે કંઈ ખોટું હોય એ તરફ અમને આંગળી ચીંધવાનો અધિકાર ખરો કે નહીં. અને અમે નહીં, બીજા એમના સાથીઓએ પણ એ બાબતે ધ્યાન દોર્યું છે. ત્યારે એવા સંજોગોમાં દરેક વાતને તોડ મરોડ કરીને ત્યારે એવા સંજોગોમાં અમારી વાત એ જ છે કે અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતીઓ પણ છીએ, રક્ષક પણ છીએ, અને અમે હિન્દુ ધર્મમાં સ્ટ્રોંગલી માનનારા લોકો પણ છીએ. આ વાત આત્મા અને મન સાથે જોડાયેલી. કોઈ કોઈનો એમ ના કહી શકે અમે જ છીએ અને બીજા નથી. પણ હવે રાજકીય રંગ દરેક વાતને આપવામાં આવે છે. લગ્નને થયા પછીના 15 વર્ષ સુધીના કોઈ સંબંધ ના હોય, સામાજિક અને ઔપચારિક હોય, પણ એ પછીના ગાળામાં કેવી રીતે દેખા પૂરતા સંબંધો અને કોઈ જવાબદારીમાંથી, માનો કે હું કોઈ ચૂક થયો હોય, કોઈ આર્થિક વ્યવસ્થા ના કરી હોય, કોઈ તકલીફ પડી હોય, એવી કોઈ વાત હોય તો બરોબર છે. પણ એ બધાની સાથે સાથે એટલું બધાય આપણે ઈચ્છીએ અને હું ઈચ્છતો કે ઘરની વાત ઘરમાં રહે, બહાર જાય નહીં. બહાર જવાથી કોઈ લાભ તો છે નહીં, બહારના કોઈ સોલ્યુશન તો આપતા નથી. જો મીડિયામાં આવી જવાથી, ટીવીમાં આવી જવાથી, ડિબેટમાં આવી જવાથી પ્રશ્નનું નિરાકરણ થાય તો મને કંઈ વાંધો પણ નથી. લાવી શકે તો કુટુંબ, કબીલો, પરિવાર ભેગા થઈને કૌટુંબિક વાતનો નિકાલ લાવી શકે અને છેલ્લે ન્યાયતંત્ર એ વાતનો નિકાલ લાવી શકે. અને ન્યાયતંત્રને તો આપણે સૌ એના માટે બંધાયેલા છીએ. ત્યારે મારે કોઈ પર્સનલ કેરેક્ટર એસેસિનેશનની વાત કરવી નથી. ઘણું બધું છે મારી પાસે, ઘણા બધા પુરાવા છે. જે પુરાવા મારે કોર્ટમાં રજૂ કરવાનું છે. ત્યારે એ બેંકર હોસ્પિટલમાંથી ત્યારે મારું ઓક્સિજન લેવલ એકદમ ડાઉન થવા માંડ્યું અને એમ્બ્યુલન્સ માન વિથ ધી ઓક્સિજન મને શિફ્ટ કરવામાં, સિમ્સ કરવામાં આવ્યું. અને પછી જયારે હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું ત્યારે જયારે પણ એ બેન મને મળવા આવ્યા ત્યારે કે મારું શું, તમે મરી ગયા પછી પ્રોપર્ટીનું શું, એમણે મારી તબિયતની લગીરે ચિંતા કરી નથી. હંમેશા એક જ વાત કે તમે મારા નામે પ્રોપર્ટી કરી આપો. એ પછીના ગાળામાં એ તો થયું. આપ સૌના આશીર્વાદ, લોકોની કૃપા, ડોક્ટરોએ ખૂબ મહેનત કરી અને બધાના એનાથી 101 દિવસ જેટલા લાંબા 51 દિવસના વેન્ટિલેટર પર રહ્યા પછી પણ આજે તમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત છું. આઈસીયુમાંથી બહાર લાવ્યા પછી પહેલું
ભાઈ સાહેબ મારા ઘરમાં બે કાર હતી, એક કાર વેચી દીધી, મારી કારનો ઉપયોગ શરૂ કર્યો, મારા ડ્રાઈવર નોકરોને બધાને કાઢી મૂક્યા, ઘરમાં જે બીજું ઘર હતું એનું રાચર જિલ્લો એના એર કન્ડિશન ને બધું વેચી દેવામાં આવ્યું, અને ફરી જ કે મારા પૈસા ક્યાં ક્યાં મૂકેલા છે એની તપાસ સિવાય એમને કોઈ રસ નહોતો. આ વિડિયો માનો કે આઈસ્ક્રીમ ખાવા માટે હું ગયો હતો અને ત્યાં આઈસ્ક્રીમ ખાધા પછીમાં અચાનક આ બનાવ બન્યો, અચાનક આ ટોળું આવ્યું. એ ઘર પેલી યુવતીનું હતું, નામ કહું રિદ્ધિ પરમા એનું મકાન હતું, અને અચાનક આ બધા આવી ગયા. એમનું જે કઈ આયોજન હશે, ગોડ બ્લેસ ધેમ વોટ એવર ઇટ ઇઝ, પણ કેવા લોકો હતા એ તો તમને નામ બધાના ખબર પડશે, એનાથી એમનું પાસ રેકોર્ડ, જન્માક્ષર, એમનું બધું સ્વાભાવિક ખબર પડી જશે. આજે હું એવો વિચાર કર્યો છે મેં કે સીધા પોલિટિક્સ માંથી હું થોડો ટાઈમ બ્રેક લેવા માંગુ છું. આઈ એમ ટેકિંગ બ્રેક ફ્રોમ ડાયરેક્ટ ટુ ગુસ્સો, કોઈ એવી વાત નથી, પણ સામાજિક પ્રક્રિયા જેમાં ખાસ કરીને ક્ષત્રિય, ઠાકોર, ઓબીસી ને પછાત એ બધા જ લોકો, આદિવાસી, દલિત, માઇનોરિટી, એના સંગઠનમાં પ્રવાસ પ્રચારમાં આજે જે ટાઈમ આપું છું એના કરતા બમણો ટાઈમ આપ્યું, અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્ય ફરી એના યુવાનો, એના સંગઠનો, એ બધાને સંકલિત કરી અને એક તાકાતવાળો ફોર્સ ઉભો થાય એના માટે પ્રયત્ન શરૂ કરવાનું મેં ફરી કહ્યું. આઈ એમ ટેકિંગ અ બ્રેક ફોર અ શોર્ટ ટાઈમ. સમાચાર ગુજરાત ખેડૂતો ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભા દીઠ ત્રિદિવસીય રાજનૈતિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પાદરા વિધાનસભામાં રાજ્યના પૂર્વમંત્રી જયદ્રથસિંહ પરમાર પણ હાજર રહ્યા હતા અને જાસપુરથી પ્રવાસનો આરંભ કર્યો હતો. પાદરા ખાતે 3 દિવસીય રાજનૈતિક પ્રવાસમાં રાજ્યના પૂર્વમંત્રી જયદ્રથસિંહ પરમાર હાજર રહ્યા હતા અને સાથે ફતેપુર ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કર્યા બાદ જાસપુરની હાઈસ્કૂલમાં ગંગા સ્વરૂપ બહેનો અને સખી મંડળની બહેનો તેમજ લાભાર્થીઓ અને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દીપ પ્રગટાવીને આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ વિધવા બહેનોને મળતી સહાય તેમજ સરકારની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. રાજનૈતિક પ્રવાસનો કાર્યક્રમ છે તો એ અંતર્ગત પાદરા તાલુકાની અંદર ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર બાપુ પ્રવાસમાં છે. સૌ પ્રથમ એમણે ફતેપુરા ગામે મુખ્ય હોદ્દેદારો સાથે બેઠક કરી, ત્યારબાદ શંકર ભગવાનના દર્શન કરી અને જાસપુર હાઈસ્કૂલની અંદર ગંગા સ્વરૂપ જે માતાઓ બહેનો છે એમની સાથે સંવાદ કર્યો. એમના તરફથી જે સૂચનો હતા સૂચનો લીધા, સખી મંડળની બહેનો પાસેથી સૂચનો લીધા અને એમની જે રજૂઆત હતી એ રજૂઆત સાંભળી, અને આના પછીનો કાર્યક્રમ એવો છે કે મહોડ પ્રાથમિક શાળા જે નવી બની છે એનું ત્યાં આપણે જોવા માટે જવાના છે, સ્થળની મુલાકાત લેવાની છે. ભૂતપૂર્વની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે મકાન જે લાભાર્થીને મળ્યું છે ત્યાં એ જે લાભાર્થી છે ત્યાં બાપુનો જમવાનો કાર્યક્રમ છે અને આ રીતે આખા દિવસનો પ્રવાસ છે. આજે પાદરા વિસ્તારમાં રાજનૈતિક પ્રવાસના કાર્યક્રમના અનુસંધાનમાં આવવાનું થયું છે અને એમાં આજે અહીંયા સ્વરૂપા બહેનો, સખી મંડળો, આપણા ખેડૂત આગેવાનો બધાની સાથે સંવાદ પણ થયો છે અને આ આગામી દિવસોમાં પણ આ રીતે સૌનો સંપર્ક કરી અને આ વિસ્તારની અંદર સૌની સાથે જે કોઈ નાના મોટા સંવાદમાંથી જે કોઈ ધ્યાને આવશે એ બાબતમાં સૌની સાથે રહીને કામગીરી કરીશું. ભુજ અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો આજે પ્રારંભ થયો છે. ત્યારે અગાઉ ભુજ એરપોર્ટ પરથી માત્ર મુંબઈ માટે ફ્લાઇટ ઉપલબ્ધ હતી. સ્ટાર એર દ્વારા ભુજ અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. હવાઈ સેવાનો આજથી પ્રારંભ થયો છે. ભુજ અમદાવાદ વચ્ચે હવાઈ સેવા ચાલુ કરવામાં આવતા પ્રવાસીઓને મુસાફરી કરવામાં સરળતા રહેશે. ફ્લાઇટ ચાલુ થવાથી ભુજ અને મુંબઈ વચ્ચે અંતર ઘટી જશે. હાલમાં ભુજ અમદાવાદ બાય રોડ જવામાં 350 કિલોમીટર અને 7 કલાક જેટલો સમય લાગે છે.
हवाई सेवा चालू थवाने कारणे मुसाफरो मात्र एक ज कलाकमां अमदावाद पहोंची जशे, जेना कारणे अमदावाद जवामां प्रवासीओने सरळता रहेशे। અત્યારે આજે ભુજથી અમદાવાદની ફ્લાઇટ શરૂ થઈ છે, જે એક કલાકમાં ભુજ અમદાવાદ આપણને પહોંચાડી દે છે ભુજથી। તે બહુ જ સારી વસ્તુ છે, કેમ કે પહેલાં બાય રોડ જતા હતા તો એક બસની ફેસિલિટી હતી, બાય કાર બી જઈએ તો 8 આર્સ થઈ જતા હતા, બાય કાર જઈએ તો 6 આર્સ થતા હતા, પ્લસ પેટ્રોલ ડીઝલનો બગાડ તો હતો જ। આના લીધે હવે ભુજના લોકો એક કલાકમાં અમદાવાદ પહોંચી જશે, અને અમદાવાદથી સીધી ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી હોવાથી ત્યાં અહીંયા ભુજના લોકો માટે બહુ સારું થઈ જશે। કચ્છ માટે એક બહુ મોટું આ સ્ટેપિંગ સ્ટોન છે, ડેવલપમેન્ટની સીડી ચડી રહ્યા છીએ આપણે। પછી આના પહેલાં એક દિલ્હીની ફ્લાઇટ હોવાથી તે બંધ થઈ ગઈ, તો હવે ભુજથી દિલ્હી અગર ફ્લાઇટ કનેક્ટિવિટી મળી જાય તો એ બહુ સારું રહેશે। ખૂબ જ મોટો ફાયદો છે, જેમ કે અમારા મેરેજ અમદાવાદ થયા છે તો એવરી ટાઈમ આવવામાં અમને થોડી તકલીફ રહેતી હતી, ટ્રેનમાં બસમાં રોડમાં તકલીફ થાય, વચ્ચે ટ્રાફિક હોય તો આ તો અમે 3 આવર્સમાં એક ઘરેથી બીજા ઘરે પહોંચી જશું, એટલે ખૂબ જ સારું સ્ટાર્ટ કરેલું છે। બસ આ કન્ટિન્યુ રહે એવી અમારી ખૂબ આશા છે આનાથી, એટલે ખૂબ સારું કામ કર્યું છે આ ફ્લાઇટ સ્ટાર્ટ કરીને એમણે। હજી દિલ્હી છે, બેંગ્લોર છે, એ બે મેઇન છે કે જે ડેસ્ટિનેશન ઉપર ભુજથી ફ્લાઇટ હોય તો બધાને ઇઝી રહેશે જવા માટે, આજુબાજુના જે આપણા બિઝનેસ મેન છે એ લોકોને કે બીજા જે અહીંયા કામ કરી રહ્યા છે એ લોકોને જવું હોય તો ઇઝીલી એ પહોંચી શકે એ સ્થળો પર, અગર ભુજથી સ્ટાર્ટ કરે એ ફ્લાઇટો તો। પ્રવાસન ક્ષેત્રે હબ બની રહ્યું છે, બધા ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવી રહી છે તો બધા જે અહીંયા જોબ કરવા માટે આવી રહ્યા છે એ લોકોને ત્યાં જવા માટે પણ સરળતા રહે, એટલા માટે આપણે દિલ્હી બેંગ્લોર પર સ્ટાર્ટ કરીએ ટૂંક સમયમાં તો સારું રહેશે। આપણે જાણીએ છીએ કે કચ્છને એર કનેક્ટિવિટી માટે જે કંડલાથી અન્ય અનેક સુવિધાઓ એરના માધ્યમથી આપણને મળી છે, અને આજે ભુજથી અમદાવાદ સ્ટાર એર દ્વારા એક આજે અઠવાડિયામાં 2 દિવસને બાદ કરતા વિમાની સેવા શરૂ કરવામાં આવી છે। ખરેખર એ કચ્છ માટે ખૂબ આનંદની વાત છે, અને આગામી સમયમાં આ સેવાનો લાભ મળતો રહે અને સૌ યાત્રિકો અને સૌ મુસાફરો અને સૌ કચ્છની જનતાને મળતો રહે એના માટે હું એમને વિનંતી અને આગ્રહ પણ કરું છું કે સરસ આજે સ્ટાર એર દ્વારા જે છે આ સુવિધા આપણને કચ્છને મળી છે, અને અમદાવાદથી આગળ જવા માટે કોઈ વિદેશ જવા માંગતા હોય તો એમને પણ એર કનેક્ટિવિટી અહીંથી પ્રાપ્ત થશે, અન્ય રાજ્યોની અંદર પણ અન્ય શહેરોની અંદર પણ જવા માંગતા હોય એના માટે પણ એક ખૂબ સુંદર સુવિધા ઊભી થશે। અને આપણે બધા જાણીએ છીએ કે કચ્છથી અમદાવાદનું અંતર એટલું બધું લાંબુ છે, અને એની વચ્ચે જ્યારે ખરેખર આ વિમાની સેવા શરૂ થઈ છે એ કચ્છ માટે ખૂબ આનંદની। કચ્છ પ્રવાસન અને ઔદ્યોગિક રીતે જાણીતું બન્યું છે, જેના કારણે કચ્છ આવતા પ્રવાસીઓ માટે ફ્લાઇટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સ્ટાર એર દ્વારા 50 સીટર વિમાન સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। ભુજથી અમદાવાદ જવા માટે 2000 ભાડું નક્કી કરવામાં આવ્યું છે, સાથે જ ભુજથી અમદાવાદની ફ્લાઇટ સેવા ખૂબ જ ઉપયોગી પણ સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, કચ્છ। વાસંદા તાલુકામાં પોતાના પડતર પ્રશ્નોને લઈને 150થી વધુ બહેનો ભેગી થઈ હતી અને રેલી કાઢીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। મધ્યાહન ભોજન હેલ્પર બહેનોને પગાર બાબતે અને કાયમી કરવા બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની કામગીરી ન થતાં બહેનોમાં પણ રોષ જોવા મળ્યો હતો। વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બહેનોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપીને પોતાના પડતર પ્રશ્નોનો નિકાલ આવે એ પ્રકારની પણ માંગ કરી હતી। પ્રાથમિક શાળામાં કામ કરું છું હેલ્પર તરીકે, ત્યારે પરિસ્થિતિ અમારે પગાર જે અમને જે ઓછો મળતો છે 1400 રૂપિયામાં એના માટે અમે માંગણી કરતા છીએ કે અમને પગારમાં વધારો કરી આપે એમ। પરિસ્થિતિમાં તો હવે તમે આમ મોંઘવારીના હિસાબે એમ જોવા જાઓ તો આજે સિલિન્ડરના 1030 રૂપિયા છે, હવે અમારો વિચાર કરો 1400 રૂપિયા અમારો પગાર છે તો અમે મહિને કે 2 મહિને સિલિન્ડર ભરાવીએ એમાં અમારો છોકરાનું બી નથી પરવડતું ને અમને બી નથી પરવડતું, ઘર ચલાવવું કઈ રીતે 1400 રૂપિયામાં આપવામાં આવ્યું મહિલા દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું। મધ્યાહન ભોજન કર્મચારીઓને માત્ર 1400 રૂપિયા જેટલો પગાર મળે છે, 1400 રૂપિયા જેટલા પગારમાં એમનું ગુજરાન અને એમનું ઘર ચાલતું નથી, એમની વારંવાર ફરિયાદો આવતી હતી। આજે મધ્યાહન ભોજન કર્મચારીની સાથે મહિલા કોંગ્રેસ સાથે મળીને આજે અમે આવેદનપત્ર આપ્યું છે। માત્ર ને માત્ર 40 થી 45 રૂપિયા રોજ મળતી મહિલાઓ આજે મોંઘવારીના સમયમાં એટલામાં ઘર ચાલતું નથી અને એમને કાયમ કરવા માટેની અમે માંગણી કરી છે।
માંગણી ન સંતોષાય આખા નવસારી જિલ્લાની મધ્યાહન કર્મચારીની બહેનો સાથે રોડ પર ઉતરીશું. અન્ય જિલ્લાઓમાં જે પણ રોજગારી મધ્યાહન ભોજન રોજગારીને બહેનોને એમના પોતાના જ સ્કૂલમાં રસોઈ બનાવવાનું હતું અને એમને પગાર લગભગ 4000થી વધારે મળે છે અને એમના માટે ઘર ચલાવવું મુશ્કેલ નથી, પરંતુ 1400માં નવસારી જિલ્લાની મધ્યાહન ભોજન કર્મચારીની બહેનોએ ઘર ચલાવવાનું મુશ્કેલ પડે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સોલડી ગામ નજીક તેલ ભરેલા કન્ટેનરના ડ્રાઈવર ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેલ ભરેલું કન્ટેનર પલટી ખાઈ ગયું હતું, જેનાથી તેલ રોડ ઉપર પ્રસરી ગયું હતું, જેને લઈને હાઈવે ઉપર અફરાતફરી મચી જવા પામી હતી. સાથે તેલ ભરેલ ટેન્કર પલટી ખાતા રોડ ઉપર પડેલું તેલ આજુબાજુના લોકો ભરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ મામલે સ્થાનિક પોલીસે પણ જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડતી થઈ ગઈ હતી અને લોકોને હટાવવાનો પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો, તેમજ હાઈવે પણ ખુલ્લો થાય તેવો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારના 8 વર્ષ પૂર્ણ થતા સાંસદ પૂનમ માડમે પત્રકારોને સરકારની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. સાંસદે જણાવ્યું હતું કે 130 કરોડ ભારતીયો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે જામનગરને વિશ્વનું પ્રથમ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ છે. તો કોરોનામાં માતા પિતા ગુમાવનાર જિલ્લાના 12 બાળકોને પીએમ કેરના માધ્યમથી દત્તક લેવામાં આવેલા હતા. આ તમામ બાળકો સુધી સરકારની યોજનાના લાભ પહોંચાડવામાં આવશે. સાચા અર્થમાં સંવેદના અને દરેક પરિવાર સાથે જોડાવાનું કાર્ય માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં થયું છે. એમાં કુપોષિત બાળકો, કુપોષણ અભિયાનના માધ્યમથી પણ કુપોષિત બાળકો સુધી પણ કેન્દ્ર સરકાર દરેક બાળકને પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એને દત્તક લે, અલગ અલગ સંસ્થાઓ એને દત્તક લે અને એને કેવી રીતે કુપોષણના રેશિયોમાંથી એ ક્રાઇટેરિયામાંથી બહાર લઈ આવવા માટે એને સુપોષિત આહાર અને રેગ્યુલર નિયમિત એમનું ચેકઅપ કેવી રીતે થાય, એની મોનિટરિંગ કેવી રીતે થાય, એ આખું મિકેનિઝમ કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ પણ આખા દેશમાં એને સ્થાપવામાં આવ્યું છે. એમાં ગુજરાત રાજ્ય હોય, જામનગર શહેર અને જિલ્લો હોય, એમાં પણ આવી રીતે કુપોષિત બાળકોને પણ આઇડેન્ટિફાઈ કરી એને સુપોષિત ની રેન્જમાં લઈ આવવા માટેના તમામ કાર્યો વહીવટીતંત્ર હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અને અલગ અલગ સંસ્થાઓને જોડી અને કરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ રાજેશ ચુડાસમાની અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 8 વર્ષ પૂર્ણ થતા વિકાસના થયેલા કામો બાબતે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી, જેમાં કોરોના જેવા સમયમાં સરકારની કામગીરી, નેશનલ હાઈવેની કામગીરી, લોકોની સુખાકારી માટેની યોજનાઓ, દેશની સુરક્ષા, અર્થતંત્ર, ખેડૂતોની વાત, છેવાડાના માનવી સુધીની વાત હોય કે પછી અન્ય વિકાસની વાત સરકાર દ્વારા લોકો સુધી પહોંચી છે. તે ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના વડા મથકે વેરાવળમાં લોકોના 5 પ્રશ્ન પણ, જે રીતે 2 રેલવે ફાટક જેની પણ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવ્યું છે, તે કામ પણ શરૂ થશે. રેડક્રોસ સોસાયટી દ્વારા વેરાવળમાં બ્લડ બેંક પણ શરૂ થનાર છે. ત્યારે વડુ મથક વેરાવળમાં રખડતા પશુઓના ત્રાસથી લોકો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તેમનું પણ નિરાકરણ આવશે. આ સહિતની વિકાસના કામોની વાતો સાંસદ દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 8 વર્ષ પૂર્ણ થયા. રાજ્ય સરકારો દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અને સંસદીય મત વિસ્તારમાં પ્રેસ કરી અને કેન્દ્ર સરકારે કરેલા નિર્ણયો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ દેશને બદલવા માટે, આ દેશને આગળ લઈ જવા માટે જે નિર્ણયો કર્યા, યોજનાઓ બનાવી, લોકો સુધી
કઈ રીતે પહોંચી અને યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે આજે દરેક જિલ્લામાં સાંસદીય મત વિસ્તારમાં સાંસદ અને જિલ્લા પ્રમુખ દ્વારા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. એનડીએની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરી રહી છે. આ દેશના અર્થતંત્રની વાત હોય, આ દેશના સુરક્ષાની વાત હોય કે સરકારી યોજના લોકો સુધી પહોંચાડવાની વાત હોય, એ વાતને લઈને 8 વર્ષમાં જે નિર્ણયો થયા છે આપના માધ્યમથી લોકો સુધી પહોંચી રહે એ હેતુથી આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. અને કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખેડૂતોની વાત હોય, ગરીબોની વાત હોય, વંચિતોની વાત હોય, છેવાડાના માનવી સુધી કેન્દ્ર સરકારની યોજનાઓ પહોંચી એ વાતને આજે પ્રેસના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આજે કેન્દ્ર સરકારના 8 વર્ષના સુશાસનના 8 વર્ષ પૂરા થયા છે. 8 વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એમણે શું શું કાર્યો કર્યા છે એ કાર્યોને લઈને આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું. આમ તો આખા ગુજરાતમાં આ રીતે દરેક જિલ્લા મથકે સાંસદશ્રીના વડપણ હેઠળ દરેક જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરવાની હોય છે. એટલે આજે આપણા ગીર સોમનાથ જિલ્લામાં પણ એક પ્રેસ કોન્ફરન્સ રાખી છે અને આપણા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 2022માં 3 રાજકીય પક્ષો ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પણ ચૂંટણીના 1 વર્ષ પહેલા જ સરકાર અને સંગઠનમાં ધરખમ ફેરફાર કર્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોનું શું ભવિષ્ય છે, તેમને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે છે કે કેમ, અને જે તે નેતાના વિસ્તારમાં સ્થાનિક કક્ષાએ આંતરિક ખેંચતા ચર્ચાનો વિષય અત્યારે હાલ તો બની ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને આમ તો સમય બાકી છે, પરંતુ રાજકીય સોગઠાબાજી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યો અને આગેવાનોનું શું, તેના પર પક્ષમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી જ કોંગ્રેસીઓ માટે દરવાજો બંધ કરવા બાબતે જાહેરમાં નિવેદન આપ્યું હતું, પરંતુ કેન્દ્રીય નેતૃત્વના નિર્દેશ બાદ કોંગ્રેસી આગેવાનો કેસરીઓ કરી ચૂક્યા છે. હાર્દિક પટેલના ભાજપમાં આવવા પર ભાજપના કાર્યકરો અને આગેવાનોની પ્રતિક્રિયા જગજાહેર છે. વિધાનસભાની ચૂંટણીની સ્થિતિમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પેટા ચૂંટણીમાં જીતેલા કે હારેલા આગેવાનોએ ફરી ટિકિટ મેળવવા કામકાજ શરૂ કરી દીધું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સિનિયર નેતાઓમાં કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે. આ 3 નેતાઓ વિજય રૂપાણી સરકારમાં જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાને મંત્રીપદ અપાયું હતું, પરંતુ 2021માં થયેલા ફેરફારમાં જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાને પડતા મુકાયા હતા, ત્યારે નવી સરકારમાં રાઘવજી પટેલને સ્થાન અપાયું હતું. 3 નેતાઓના વિસ્તારમાં દાવેદારી કરનારની સંખ્યા વધી રહી છે અને આંતરિક ખેંચતાણ પણ શરૂ થઈ ગયું છે. આ બેઠક ઉપર સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને નેતૃત્વ નિર્ણય કરશે, પરંતુ બિન ભાજપી નેતાઓને ટિકિટ ન મળે તે માટે અંદરોઅંદર ચર્ચા, આંતરિક ખેંચતાણ અત્યારથી જ શરૂ થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં આવી જ સ્થિતિ પુરુષોત્તમ સાબરિયા, જેવી કાકડિયા તથા જયેશ રાદડિયાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ સામાજિક સમીકરણોને ધ્યાનમાં લઈને ભાજપમાં સમાવાયેલા અલ્પેશ ઠાકુર, અશ્વિન કોટવાલ, ધવલસિંહ ઝાલા માટે આંતરિક ખેંચતાણની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આંતરિક ખેંચતાણનું જ કારણ છે કે ઠાકોર સમાજનો પ્રભાવ હોવા છતાં પેટા ચૂંટણીમાં હાર થઈ હતી. અશ્વિન કોટવાલને આમ તો તાજેતરમાં જ ભાજપમાં સમાવાયા છે, પરંતુ ખેડબ્રહ્મા બેઠક પર ભાજપ હંમેશા હારતી રહી છે, ત્યારે અશ્વિન કોટવાલને ટિકિટ તો આપી શકે છે, પરંતુ અશ્વિન કોટવાલ ભાજપમાંથી ન જીતે તે માટે પક્ષના જ લોકો કામે લાગી ગયા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના નેતાઓમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અક્ષય પટેલ, જીતુ ચૌધરીના નામ ઉપર વિવાદ જોવા મળી રહ્યો છે. જીતુ ચૌધરી વિસ્તારમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે, પરંતુ અક્ષય પટેલના કિસ્સામાં કોઈ ફેરફાર થાય તેવી સંભાવના છે.
કચ્છમાં પણ પ્રદ્યુમનસિંહ જાડેજા જેવા નેતાઓમાં ફેરફાર સંદર્ભે રજૂઆત થઈ શકે છે. ભાજપ આમ તો હંમેશા સંગઠનમાં પાર્લામેન્ટરી નિર્ણય કરતી હોય તેવું રટણ કરતી રહી, પરંતુ ગુજરાત ભાજપમાં વર્ષ 2022ની ચૂંટણીમાં સંગઠનમાં થયેલી રજૂઆતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની રણનીતિમાં કોને ટિકિટ મળે છે અને કોની ટિકિટ કપાય છે તે હવે જોવું રહ્યું. મેહુલ દેસાઈ, ગાંધીનગર, નિર્માણ ન્યૂઝ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે સવારે 8 કલાકે જે પરિણામ જાહેર થશે અને સાથે જ માર્ચ એપ્રિલ 2022ની પરીક્ષાનું પરિણામ તારીખ હવે જે રીતે આવતીકાલે 8 વાગ્યે તો જાહેર થવાનું છે અને ત્યારબાદ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 2010નું જે માર્ચ એપ્રિલ 2022માં જે પરીક્ષાનું આયોજન થયું હતું તેનું પરિણામ 6 જૂન 2022ના રોજ સવારે 8 કલાકે જાહેર થશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ પોતાના અંગત જીવનની સમસ્યાને લઈને ટૂંકી નિવૃત્તિ જાહેર કરી છે. તેને લઈને ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસની હારનું ઠીકરું ભરતસિંહ પર ન ફૂટે તેના માટે તેઓએ અત્યારથી જ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. સાથે તેઓએ કહ્યું હતું કે ભરતસિંહનું અંગત જીવન છે, તેના પર મારે વધુ કંઈ ટિપ્પણી કરવી નથી, પરંતુ જે વ્યક્તિઓનું જાહેર જીવન ખુલ્લું હોય તેનું અંગત જીવન પણ દર્પણ જેવું હોવું જોઈએ. નક્કી કરે છે કે જેના પર જે પક્ષ ઉપર એના નેતાઓ ભરોસો નથી કરતા, એ પક્ષ પ્રજા પર કે ભરોસો કરશે. તો આ હારનું ઠીકરું પોતાના માટે ન ફૂટે આવા હેતુસર ભરતસિંહ સોલંકીએ પોતાના અંગત જીવનના નામ લઈ અંગત જીવનનો બોધ લઈ આવી એક જાહેરાત કરી છે. હું રાજકારણમાં સંન્યાસ ખરેખર તો લઈ લેવો જોઈએ કે આ કોંગ્રેસમાં રહેવું એના કરતાં તો આ જે નહીં તો 2024માં પણ હારનો સામનો તો કરવાનો જ છે. તો હારનો સામનો ના ટીકરું પોતાના માટે ના ફૂટે એવી જો બીક હોય તો દર વખતે એમને પૂરેપૂરો સંન્યાસ જ લઈ લેવો જોઈએ એવું મારે લાગે. તો અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.